નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા. દિવસભરના તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. રાહુલ ગાંધીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું મુસ્લિમ લીગ એકદમ સિક્યુલર પાર્ટી છે, ભાજપ કરે છે ધ્રુવીકરણ. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્શનમાં. માધવ ફોર્મ્યુલા પર મહારાષ્ટ્રમાં ભાજપની રણનીતિ તૈયાર. વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક તૈયાર. પાટણમાં એક સાથે 100 થી વધુ લોકો કરી શકે છે ધર્મ પરિવર્તન. કલેક્ટરને આપી છે અરજી. કેટલાક ગામોના અનુસૂચિત સમાજના લોકો બૌદ્ધ ધર્મ કરી શકે છે અંગીકાર. ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટ્વીટ કરી ટેગ પણ કર્યું. નેતાએ શિક્ષણ વ્યવસ્થાની ખોલી પોલ, કહ્યું રાજ્યમાં ભૂતિયા શાળાઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીના મોસાળની તૈયારીઓ પૂરજોશમાં. હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા. 15 હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે. હવામાનની આગાહી. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. રાહુલ ગાંધી યુએસએના પ્રવાસે છે અને અવારનવાર એવા ટીકા ટિપ્પણી કરી રહ્યા છે યુએસએની ધરતી પરથી કે ગુજરાતમાંથી લઈને સમગ્ર દેશમાં રાજનીતિ ચરમ સીમા પર જોવા મળી રહી છે. એક વાર ફરી રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને મુસ્લિમ લીગ સિક્યુલર પાર્ટી છે તેવું નિવેદન આપી દીધું છે, જેને લઈને ખળબળાટ મચી ચૂક્યો છે. મુસ્લિમ લીગ ઇઝ અ કમ્પ્લીટલી સેક્યુલર પાર્ટી. ધેર ઇઝ નથિંગ નોન સેક્યુલર અબાઉટ મુસ્લિમ લીગ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પર છે અને ત્યાં અલગ અલગ કાર્યક્રમોમાં જઈને ભાજપના નેતૃત્વવાળી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એવામાં હવે રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સિક્યુલર પાર્ટી ગણાવી છે. જો કે હવે આ અંગે ભાજપે રાહુલ પર વળતો પ્રહાર પણ કર્યો છે. રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબ પહોંચ્યા હતા અને ત્યાં એમને ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન જ્યારે રાહુલને કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એટલે કે IUML સાથે કોંગ્રેસના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું તો રાહુલે શું કહ્યું, આવો સાંભળો. નો, આઈ થિંક એવરીબડી ઇન ઇન્ડિયા હેઝ અ ડેમોક્રેટિક રાઇટ. એવરી સિંગલ પર્સન ઇન ઇન્ડિયા શુડ બી અલાઉડ ટુ બી પાર્ટ ઓફ ધ કોન્વર્સેશન. આઈ થિંક દેર આર થિંગ્સ that can be improved in Jammu and Kashmir with regards to that conversation, and we are committed to improving the conversation, the democratic conversation in Jammu and Kashmir. It says you were talked about secularism and democracy while opposing the Hindu party BJP. However, Congress in Kerala has been in alliance with the Muslim party, Muslim League in Kerala, the state from which you were MP for more than, I'm sorry, the state you are the MP for more than 70 years. Muslim League is a completely secular party. Right, right. There's nothing non-secular about Muslim League. આજ મુદ્દા પર બીજેપી આઈટી સેલના વડા અમિત માલવીયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે, જિન્નાની મુસ્લિમ લીગ જે પાર્ટી ધાર્મિક આધાર પર ભારતના વિભાજન માટે જવાબદાર હતી તે રાહુલના મતે સિક્યુલર પાર્ટી છે. વાયનાડમાં સ્વીકાર્યતા જાળવી રાખવાની આ તેમની મજબૂરી છે. વાસ્તવમાં 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ અમેઠીની સાથે વાયનાડથી ચૂંટણી લડી હતી. અમેઠીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વાયનાડથી જીતીને તેઓ સંસદ પહોંચ્યા હતા. જોકે આ વર્ષે માર્ચમાં સુરત કોર્ટે રાહુલને માનહાનિના કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. શું રાહુલ ગાંધીને રાષ્ટ્રગાન દ્વારા ઘેરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા? શું છે સત્ય? સામે આવ્યું છે એ સત્ય જાણીએ આ રિપોર્ટમાં. રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસ પર છે. ગત દિવસોમાં રાહુલ ગાંધીએ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. આ ઇવેન્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિડિયોમાં રાષ્ટ્રગાન દરમિયાન અડધા લોકો નીચે બેઠેલા અને વાત કરતા નજરે પડી રહ્યા છે. તેને લઈને દાવો કરાઈ રહ્યો છે કે રાહુલ ગાંધીની ઇવેન્ટમાં રાષ્ટ્રગાનનું અપમાન કરાયું અને રાહુલ ગાંધી પર પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવાનો આરોપ લાગ્યો. પરંતુ શું સાચે રાષ્ટ્રગાનનું અપમાન કરાયું કે પછી રાહુલ ગાંધીએ અપમાન કર્યું? આ સવાલનો જવાબ અમે આપને આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ. અમે આ વાયરલ વિડીયોનું સત્ય આપની સામે લાવ્યા છીએ. પહેલા આપને જણાવીએ કે વાયરલ વિડીયોમાં શું છે. વિડીયોમાં એક હોલમાં કેટલાક લોકો હાજર છે. આ દરમિયાન કેટલાક બાળકો મંચ પર નજરે પડી રહ્યા છે અને રાષ્ટ્રગાન વાગતું સંભળાય છે. આ દરમિયાન ત્યાં હાજર કેટલાય લોકો ઊભા થઈને એકબીજા સાથે વાત કરતા તો કોઈ બેઠેલા નજરે પડે છે. ભાજપ કાર્યકર્તા પ્રીતિ ગાંધીએ તેને લઈને 26 સેકન્ડનો વિડીયો છે તે શેર કર્યો, જેના કેપ્શનમાં લખ્યું, અમેરિકામાં રાહુલ ગાંધીએ જે લોકોને સંબોધિત કર્યા તે રાષ્ટ્રગાન માટે ઊભા પણ નથી થયા. આ ટ્વીટને ભાજપના નેતા અને પૂર્વ રક્ષામંત્રી એ.કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ પણ રીટ્વીટ કર્યું. સાથે તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા લખ્યું, કાર્યક્રમ સ્થળનો અડધો હિસ્સો ખાલી છે, જે લોકો ત્યાં હાજર છે તે રાષ્ટ્રગાનનો અનાદર કરતા ખિસ્સામાં હાથ નાખીને આમ તેમ ફરી રહ્યા છે. આ ટૂરના કેટલાક ભાગને MCNJ અને ICNA કોર્ડિનેટ કર્યા છે, જે કટ્ટરપંથી ઇસ્લામવાદી પાકિસ્તાની લિંકવાળા સંગઠન છે. તેનો પાકિસ્તાન સમર્થક નેરેટિવને આગળ ધપાવવાનો લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. શું તેના વિશે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને માલૂમ છે? તેમના ઉપરાંત કેટલાક લોકોએ પણ આ વિડીયોને ટ્વીટ કર્યા. હેરાનીની વાત એ છે કે આ દરેક વિડીયોમાં રાહુલ ગાંધી ક્યાંય નજરે નથી પડી રહ્યા. અમારી પડતાલમાં વાયરલ વિડીયોનું સત્ય સામે આવી ગયું. તેનો 45 સેકન્ડનો પૂરો વિડીયો જોવા પર હકીકત માલૂમ પડી. વાયરલ વિડીયોમાં કરાતો દાવો અડધો સાચો અને અડધો ખોટો નીકળ્યો. સત્ય એ છે કે આ વિડીયો એ જ ઇવેન્ટ સાથે જોડાયેલો છે, પરંતુ ખોટો દાવો એ છે કે આ વિડીયો તે ઇવેન્ટનો મુખ્ય પ્રોગ્રામ છે. સત્ય એ છે કે વાયરલ વિડીયો તે ઇવેન્ટના રિહર્સલનો છે. રિહર્સલ દરમિયાન થોડો સમય રાષ્ટ્રગાન શરૂ કરાય છે અને તેને રોકીને મંચ પરથી એ કહેતા સાંભળી શકાય છે કે હું અહીં બધા દેશભક્તોને જોઈ શકું છું, હું વાસ્તવમાં તેની પ્રશંસા કરું છું, પરંતુ પ્લીઝ બેસી જાઓ, આ માત્ર એક માઇક ચેક છે, તેના માટે માફ કરો. I know, I see so many patriots here. I really appreciate. Please sit down. This is only a mic check. Sorry about it. No, this is a mic check. Please. Okay, it's done. આ સાથે જ અમે ઇવેન્ટનો જ્યારે આખો વિડીયો જોયો તો આખરમાં બાળકે રાષ્ટ્રગાન સંભળાવ્યું, જે દરમિયાન મંચ પર રાહુલ ગાંધી પણ નજરે પડ્યા. તેનો મતલબ એ સાફ થયો કે રાહુલ ગાંધીએ કોઈ પણ પ્રકારથી રાષ્ટ્રગાનનું અપમાન નથી કર્યું. રાહુલ ગાંધી પર આરોપ લગાવવાની કોશિશ નિષ્ફળ સાબિત થઈ. પડતાલમાં વાયરલ થતા વિડીયોનું સત્ય આ સાથે જ સામે આવી ગયું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. દિલ્હીમાં છેલ્લા કેટલાય સમયથી રેસલર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાજનીતિમાં તો ગરમાવ જોવા મળી જ રહ્યો છે, પરંતુ હજુ સુધી તેમના સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. બ્રિજભૂષણ સિંહ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કે પછી સમર્થન કે વિરોધ પાર્ટી તરફથી તેમને નથી મળી રહ્યું, જેને લઈને હવે આ વિરોધ પ્રદર્શન કુસ્તીબાજોનો ઉગ્ર થતો જઈ રહ્યો છે અને તેના પડઘા હવે સમગ્ર દેશમાં પડવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ હવે આ મુદ્દે મેદાનમાં આવી છે અને સતત વિરોધ પ્રદર્શન ધરણાનું કાર્યક્રમ યોજી પોતાની વેદના પણ ઠાલવી રહી છે. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન શા માટે આટલો આક્રમક રહ્યો, જાણીશું આ રિપોર્ટમાં. કુસ્તીબાજોને ન્યાય મળી નથી રહ્યો, આટલા દિવસોથી બે રહી ગયા છે. અમારું કેવું છે યુથ કોંગ્રેસ દ્વારા કે નરેન્દ્ર મોદી ચુપ્પી સાધી રહ્યા છે, ન્યાય આપો, કુસ્તીબાજોને ન્યાય આપો અને કુસ્તીબાજો જોડે સમાધાન કરો, નહીં તો યુથ કોંગ્રેસ રોડ પર ઉતરીને મેદાન જંગ કરશે. યુથ કોંગ્રેસ મેદાન મે પહેલવાન કાફી ટાઈમ સે દિલ્હી મે ધરના પ્રદર્શન કર રહે હૈ, યે ભૂંગી સરકાર ઉન લોગો કો ન્યાય નહીં દે રહી, આજ ઉનકે સમર્થન મે હમ લોગ યુથ કોંગ્રેસ યહાં પર પ્રદર્શન કરને આયા, અગર યે નહીં હુઆ
तो इससे ज्यादा और प्रदर्शन भारी करने में आएगा। शुरू થશે વાવાઝોડાની હિલચાલ ગુજરાત પર તોડાઈ રહ્યું છે વધુ એક વાવાઝોડાનું ખતરું આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્યારે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા પણ સેવામાં આવી રહી છે એવામાં ગુજરાતમાં ક્યારે ત્રાટકી શકે છે વાવાઝોડું અને તંત્ર કેટલી અલર્ટ છે જાણીશું આ રિપોર્ટમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોડાઈ રહ્યો છે ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો ઉત્પન્ન થયો છે 7 જૂન બાદ આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે અરબી સમુદ્રમાં 5 જૂનના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને 7 જૂનના રોજ તે લો પ્રેશર એરિયા બનશે જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે અરબી સમુદ્રમાં 3 કે 4 જૂનની આસપાસ લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જે વાવાઝોડું બનવા માટે અનુકૂળ છે લો પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડાનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો છે સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતા વાવાઝોડા ઉત્તર તરફ આગળ વધે છે બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જતો રહે છે જો વાવાઝોડું દરિયામાં ન વિખરાઈ જાય તો પણ ગુજરાતમાં તેની અસર વર્તાય છે રાજ્ય પાસેથી પસાર થતા વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે રાજ્યમાં એક સાથે 2-2 વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યું છે અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ પર અસર જોવા મળતી હોય છે તે 7 જૂન બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાઈ શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સુરતની એક કંપની દ્વારા એવું કામ કરવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતનું માથું નીચું થયું છે એક એવું ટકલાદી કામ કરવામાં આવ્યું છે જેના કારણે અત્યારે ગુજરાત ચર્ચાનો વિષય છે ઉજ્જૈનના બાબા મહાકાલના કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં પવનને કારણે ત્યાં જે સપ્ત ઋષિઓની મૂર્તિઓ મૂકવામાં આવી હતી મૂર્તિઓ તૂટીને ધરાશાયી થઈ હતી એ જે કોરિડોરમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી કોરિડોર બનાવવાનો જે કોન્ટ્રાક્ટ છે એ સુરતની કંપનીને આપવામાં આવ્યો હતો એ અત્યારે કંપનીની બહાર જ અમે ઊભા છીએ જે કંપનીની ઓફિસ છે એમપી બાવરિયા નામની એન્જિનિયરિંગ એન્ડ સિવિલ કોન્ટ્રાક્ટર આ જે ઓફિસ છે એમને જ કંપનીને ત્યાં ઉજ્જૈનમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું
અમે આ કંપનીના જે માલિકો છે એમને મળવા માટે અંદર ઓફિસમાં ગયા હતા, મીડિયા પર વાત કરવાની કોશિશ પણ કરી હતી, પણ તેઓ લોકો કેમેરા પર બોલવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી છે. સાથે જ જે કોરિડોરમાં જે રીતે મૂર્તિઓ ધરાશાયી થઈ ગઈ છે, જે વિવાદ થયો છે, કોંગ્રેસ મધ્યપ્રદેશ કોંગ્રેસ આમાં ભ્રષ્ટાચારની વાત કરી રહી છે, ત્યારે જ્યારે આ જે કોન્ટ્રાક્ટર જે છે જેને આ કોન્ટ્રાક્ટ મળ્યું હતું એ લોકો કેમેરા ઉપર કશું બોલવા તૈયાર નથી. એટલે એમ સમજી શકાય છે કે દાળમાં કંઈક કાણું જરૂર છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. તો વધુ સમાચાર પર કરીશું નજર, હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. ગુજરાતની ગપશપ ગોપી સાથે. ભૂપેન્દ્ર નરેન્દ્ર કા રેકોર્ડ તોડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત કોનું? બીજેપી. મોદીજી, ભાજપ નરેન્દ્ર મોદી. હું કાલે બીજેપી ના કાર્યાલય ઉપર હતો અને લોક ત્યાં ગુજરાત તક ની વાત કરતા હતા. પેટ્રોલ ઓર ડીઝલ કો આપ લેકર આઈએ, પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક ક્ષણોમાં થઈ જશે. અને સ્થાનિક જે ભાજપના જાગીવાનો કહેવાય છે કે તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? ચાર દર્શકો રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. વાત કરીએ શંકર ચૌધરીની. શંકર ચૌધરીને એકવાર ફરી બનાસ ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને તેમની બિનહરીફ વરણી થઈ ચૂકી છે. જાણીએ. એશિયાની સૌથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા, તો વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા. 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી, ત્યારે બંને 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ શંકર ચૌધરી અને ભાવાભાઈ રબારી પોતાના હોદ્દા પર યથાવત રહ્યા છે. બનાસ ડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસ ડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિત બનાસ ડેરીના 16 ડિરેક્ટરમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. જો કે હવે બનાસ ડેરીમાં મેન્ડેટ પ્રથા અમલી બનતા ભાજપ કોને મેન્ડેટ આપશે તેના પર સૌની નજર હતી અને આખરે શંકર ચૌધરી ડેરીના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા છે. બનાસ ડેરીએ અત્યાર સુધી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત સહિત 8 રાજ્યોમાં બનાસ ડેરીનો કાર્ય વિસ્તાર ફેરાયેલો છે. ડેરીના કારણે બનાસકાંઠાની મહિલાઓ આત્મનિર્ભર બની છે. બનાસ ડેરી સાથે 3,76,000 સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 15,000 કરોડથી પણ વધુ છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ જેટલું દૂધ આવે છે અને ગોબરમાંથી સીએનજી પ્લાન્ટની સંકલ્પના પણ સાર્થક થઈ છે. શ્વેત ક્રાંતિની જેમ સ્વીટ ક્રાંતિમાં કામ કરીને 350 ટન મધનું ઉત્પાદન આ ડેરીમાં કરવામાં આવે છે. બનાસ ડેરીના પશુપાલકોએ દેશની પ્રથમ મેડિકલ કોલેજ પણ બનાવી છે. તેની સ્થાપના સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા અને ત્યારબાદ દલુભાઈ દેસાઈ ચેરમેન બન્યા. ત્યારબાદ પરતીભાઈ ભટોળ બન્યા, જે 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા અને છેલ્લા 7 વર્ષથી શંકરભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેક્ટર્સ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.
બેંકમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે રિક્રુટમેન્ટની પ્રોસેસ થોડીક જ સમયમાં શરૂ થઈ જશે. ત્યારે બીજી બાજુ બ્રિજભૂષણ સિંહ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. શું આક્ષેપો કરવામાં આવ્યા છે જાણીશું આપણે સુપરફાસ્ટ ખબરોમાં. આ સાથે જ નજર કરીશું અન્ય ખબરો પર. છેલ્લા થોડા દિવસોથી એક મુદ્દો ચાલી રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દો છે ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો. બંને વચ્ચેનો આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે હાલ બ્રિજભૂષણ શરણ સિંહ પર વધુ એક નવો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્રિજભૂષણ સિંહ હેલ્થ સપ્લિમેન્ટ્સ આપવાના બહાને તેમની પાસેથી સેક્સ્યુઅલ ફેવરની માંગ કરતો હતો તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ સાથે જ કહેવાયું છે કે આ આરોપો ગોલ્ડ મેડલ વિજેતા મહિલા રેસલરે લગાવ્યા છે. બેંકમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે ખૂબ જ સારી ખબર. બેન્કિંગ કાર્મિક પસંદગી સંસ્થાને વિવિધ સરકારી બેંકોમાં ક્લાર્ક પીઓ સહિત ઘણા પદો પર ભરતીની નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો માટે 1 જૂન 2023 અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ IBPSની ઓફિશિયલ વેબસાઇટ ઓનલાઈન IBPS.in દ્વારા એપ્લાય કરી શકે છે. કેન્ડિડેટ 21 જૂન 2023 સુધી અરજી કરી શકે છે. અધિકારી સ્કેલ 1 પીઓ અને અધિકારી સ્કેલ 2 અને કાર્યાલય સ્કેલ 3ના કુલ પદ 8612 પદો પર ભરતી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે મહારાષ્ટ્ર બીજેપી ફરી માધવ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ કારણે પાર્ટી મુખ્યત્વે માલી, ધનગર અને વણજારી એટલે કે બંજારા સમુદાયના ઓબીસી વર્ગને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. અહમદનગરનું નામ બદલીને હવે અહિલ્યાનગર કરવાનું પગલું એ જ વ્યૂહરચનાનો એક ભાગ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.